રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે પણ વિકાસ કાર્યો રહેશે ચાલુ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 2440 કરોડના ખર્ચે વિકસાવાશે કોસ્ટલ હાઇવે. રાજ્યમાં પરિવહનને વધુ વેગ આપવા 1000 નવી આધુનિક બસો ખરીદવાનો કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય. કોરોના મહામારીની અસર રાજ્યના ઉદ્યોગોને થાય નહીં તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રાજ્યના અર્થતંત્રને વેગવાન બનાવવા માટે વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે MOU થયેલા તમામ પ્રોજેક્ટ્સ જલ્દીથી કરાશે કાર્યાન્વિત. આરોગ્ય મંત્રાલયે કહ્યું, વિશ્વના 159 કેસોમાં દેશોમાં ઓમિક્રોનનો વધતો વ્યાપ. જો કે સંપૂર્ણ રસીકરણવાળા લોકોમાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર નહીવત. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 9 લાખથી વધારે. આરોગ્ય મંત્રાલયે રસીકરણ સાથે માસ્ક સહિત કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા કર્યો અનુરોધ. દેશભરમાં તબીબોની સંખ્યા વધારવા ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યો ભાર. પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં 11 મેડિકલ કોલેજીસનું કર્યું ઉદઘાટન. કહ્યું, દેશમાં મેડિકલ ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ સહિત આરોગ્ય સેવાઓ બનાવાઈ રહી છે વધુ સુદૃઢ. સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતીના દિવસે ઉજવાતા યુવા મહોત્સવ નિમિત્તે પ્રધાનમંત્રીનું સંબોધન. કહ્યું, ભારત જનથી પણ યુવાન અને મનથી પણ યુવાન. 25મા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીનું દેશના યુવાનોને આહવાન, આગળ વધો, લડો અને જીત હાંસલ કરો. વિશ્વ બેંકે વર્ષ 2022માં ભારતનો આર્થિક વૃદ્ધિદર ચીન કરતાં વધુ રહેવાનું અનુમાન કરતા ભારતીય શેરબજારો ઉપર જોવા મળી હકારાત્મક અસર. સેન્સેક્સમાં 533 પોઈન્ટનો ઉછાળો નોંધાતા સેન્સેક્સ 61,150 પોઈન્ટ ઉપર રહ્યો બંધ, તો નિફ્ટી 18,200ની સપાટી ઉપર સ્થિર. ઓટો, રિયલ્ટી, પાવર અને મેટલ સેક્ટરના શેર્સના ભાવ ઉંચકાયા. પતંગ રસિયાઓ માટે સારા સમાચાર. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ રહેશે સારી. પ્રતિ કલાકે 10-15 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. તો 5.4 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર. રાજ્યના 5-6 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું. IPLના 15મા સંસ્કરણ માટે અમદાવાદ અને લખનૌની ટીમની ફ્રેન્ચાઇઝીને મળી મંજૂરી. 12મી ફેબ્રુઆરીના રોજ મેગા ઓક્શનમાં અમદાવાદની ટીમના ખેલાડીઓ માટે પણ બોલાશે બોલી. રાજ્યના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ.